ચલો આપણે અગાઉના વિડીયોની અંદર અરીસા માટેના કેટલાક પદો એની વ્યાખ્યાઓ અને સંકેતોનો અભ્યાસ કર્યો. હવે આપણે આ અરીસાઓની અંદર જો પ્રતિબિંબો મેળવવા હોય તો કેવી રીતે મેળવી શકાય, તો આપણે એવું ભણી ગયા કે ભાઈ પ્રતિબિંબ ક્યાં મળે. તો અરીસો હોય તો પરાવર્તન થાય, લેન્સ હોય તો વક્રીભવન થાય. પરાવર્તન અથવા વક્રીભવન પામ્યા પછી કિરણો જે બિંદુમાં કેન્દ્રિત થતા હોય અથવા કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય તે બિંદુને બિંદુએ આપણને પ્રતિબિંબ મળે. હવે માનો કે આપણે અરીસા માટે પ્રતિબિંબો મેળવવા છે. જો મિત્રો, બોર્ડે અરીસા કાઢી નાખ્યા છે આ વર્ષ પૂરતા, છતાં પણ એ જરૂરી એટલા માટે છે કે એ આવડતું હોય તો આપણને આગળ આપણને બહુ તકલીફ પડશે નહીં, એટલે થોડુંક એમાં ઝડપથી જઈશું. અરીસા વડે પ્રતિબિંબો મેળવવા માટે આપણે ત્રણ પ્રકારના કિરણોની જરૂર પડે. એક તો તમે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરો. બીજી વસ્તુ, અરીસો હોય કે લેન્સ હોય, વસ્તુ હંમેશા ડાબી બાજુએ મુકાય, આ ખાસ ધ્યાન રાખો. મતલબ કે કિરણો હંમેશા ડાબી બાજુએથી આપાત થવા જોઈએ, કેમ કે વસ્તુ આપણે ડાબી બાજુએ મૂકવાના છે. આ આપણો અંતર્ગોળ અરીસો છે, આ આપણો બહિર્ગોળ અરીસો. એનું પરાવર્તન કેવી રીતે થાય, તો આપણે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યામાં જ આનો તો ઉપયોગ કરી લીધો. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ જો અંતર્ગોળ અરીસાની અંદર આપાત કરીએ તો પરાવર્તન પામ્યા પછી મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. જો બહિર્ગોળ અરીસો હોય તો પરાવર્તન પામીને આમ દૂર જાય, પણ આ જ કિરણને જો પાછળ લંબાવીએ તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. મતલબ એ થયો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ જો આપાત કરો તો પરાવર્તન પામ્યા પછી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. મતલબ આવું એટલે આપણે યાદ રાખીશું કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીશું તો એ કિરણ ક્યાંથી પસાર થશે, તો ભાઈ મુખ્ય કેન્દ્ર એફમાંથી. બીજું કિરણ એનાથી ઉલટું, જો મુખ્ય કેન્દ્રમાંથી આપાત કરીએ તો શું થાય, માની લો કે આ એનું મુખ્ય કેન્દ્ર છે, તો કિરણ જો તમે મુખ્ય કેન્દ્રમાંથી આપાત કરો તો પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય. એટલે પેલાથી ઊંધી વાત થઈ, સમાંતર આપાત કરો તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, મુખ્ય કેન્દ્રમાંથી આપાત કરો તો સમાંતર થઈ જાય. ત્રીજું કિરણ, જો તમે કિરણને વક્રતા કેન્દ્રમાંથી આપાત કરો, માની લો કે આપણું વક્રતા કેન્દ્ર છે, વક્રતા કેન્દ્રમાંથી આપાત કરો તો અરીસો અંતર્ગુણ હોય કે બહિર્ગુણ હોય, વક્રતા કેન્દ્રમાંથી આપાત કરેલું કિરણ અરીસાની સપાટી ઉપર હંમેશા કાટખૂણે આપાત થાય, લંબરૂપે આપાત થાય. અને કદાચ તમે જાણો છો કે કોઈ પણ સપાટી ઉપર લંબરૂપે જો કિરણ આપાત થતું હોય તો એનું પરાવર્તન એ જ માર્ગે થાય, એટલે જે માર્ગે આવ્યું હોય એ જ માર્ગે એનું પરાવર્તન થઈ જાય. માનો કે બહિર્ગોળ અરીસા માટે બતાવવું હોય તો આપણે આવું બતાવી શકીએ, બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર અહીંયા આગળ છે, એટલે માનો કે અહીંથી તમે કિરણ આપાત કરતા હો, આ કિરણ તો ખરેખર તો આના પછી આગળ તો જવાનું નથી,
એટલે આપણે અહીંયા છૂટક બતાવવાનું. એટલે આમ આગળ લઈ જઈએ તો વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય, એટલે અહીંથી આપાત કિરણ થયું, અહીંથી પરાવર્તન પામી અને એ જ માર્ગે પાછું ફરે. તો આ રીતે આપણે એને બતાવી શકીએ. એટલે ત્રણ પ્રકારના કિરણોની જરૂર પડે. મુખ્ય અક્ષને સમાંતર આપાત કરો તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, મુખ્ય કેન્દ્રમાંથી આપાત કરો તો સમાંતર થઈ જાય, અને વક્રતા કેન્દ્રમાંથી આપાત કરો તો એ જ માર્ગે એનું પરાવર્તન થાય. આ ત્રણ કિરણોનો ઉપયોગ કરી અને આપણે પ્રતિબિંબો મેળવવાના છે. હવે આપણે અરીસાની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકવાથી ક્યાં અને કેવા પ્રતિબિંબો મળે એની થોડીક વાત કરીએ. વિદ્યુત વાળા પાઠની અંદર મેં તમને કહેલું કે ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે જે જગ્યાએ પ્રયોગ કરીએ છીએ એનાથી થોડુંક દૂર હોય તો પણ આપણે એને અનંત અંતર ગણીશું. એટલે પહેલી વસ્તુ, આપણે વસ્તુને અનંત અંતરે મૂકવાની. બરાબર છે? થોડુંક આપણે સમજતા જઈશું. માની લો કે આપણે આ અંતરગોળ અરીસો છે. પેલા અંતરગોળ અરીસા માટેની વાત કરીએ. આ એનો ધ્રુવ થઈ ગયો. બરાબર છે? અહીં આગળ માનો કે એનું વક્રતા કેન્દ્ર છે. હવે વસ્તુ અનંત અંતરે, માનો અહીં મૂકો, અહીં થોડાક દૂર મૂકો, એ અનંત અંતર કહેવાય. પેલા અનંત અંતરે મૂકવાની, પછી ધીમે ધીમે વસ્તુને આપણે અરીસાની નજીક લઈ જવાની છે. એટલે પહેલા વસ્તુનું સ્થાન આપણે અનંત અંતર રાખીશું, પછી નજીક લાવીશું. એટલે માનો કંઈ આગળ કોઈ પણ જગ્યાએ તમે મૂકી તો એને આપણે સ્થિતિથી દૂર કરીશું. આનું મુખ્ય કેન્દ્ર પી અને સી ની વચ્ચે તમને ગમે ત્યાં મળે, પછી નજીક લાવીશું એટલે સી ઉપર મૂકીશું, હજુ નજીક લાવીશું એટલે સી અને એફ ની વચ્ચે મૂકીશું, હજુ નજીક લઈ જઈએ એટલે એફ ઉપર મૂકીશું, હજુ નજીક લઈ જઈએ એટલે પી અને એફ ની વચ્ચે મૂકીશું. એટલે વસ્તુ મૂકવાનો ક્રમ મિત્રો આપણો આવો થયો. અનંત અંતર, સી થી દૂર, સી પર, સી અને એફ ની વચ્ચે, એફ પર અને પી અને એફ ની વચ્ચે. આ રીતે થવાનું. હવે આપણે પહેલું અનંત અંતર વાળી વાત કરીએ. વસ્તુ જ્યારે અનંત અંતરે હોય તો વસ્તુ તો આપણે અહીં આગળ બતાવી શકીએ નહીં. એટલે ફક્ત આપણે શું કરીશું, વસ્તુ પરથી આવતા કિરણો બતાવીશું. બીજી વસ્તુ, દૂરથી જ્યારે કિરણો આવતા હોય ત્યારે એ કિરણો હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જ હોય. તો આ રીતે આપણને મુખ્ય અક્ષને સમાંતર કિરણો મળશે અને આપણે એવું ગણી ગયા. હવે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરીએ તો પરાવર્તન પામીને ક્યાં ભેગા થાય, તો મુખ્ય કેન્દ્રમાં ભેગા થાય. જે જગ્યાએ પરાવર્તન અથવા વક્રીભવન પામ્યા પછી કિરણો ભેગા થતા હોય ત્યાં આગળ પ્રતિબિંબ મળે એવું આપણે ભણી ગયા. એનો મતલબ એ થયો કે મુખ્ય કેન્દ્ર એફ ઉપર પ્રતિબિંબ મળે તો પ્રતિબિંબનું સ્થાન વસ્તુ પણ ડાબી બાજુએ છે અને પ્રતિબિંબ પણ ડાબી બાજુએ મળ્યું, એટલે વસ્તુ તરફ મુખ્ય કેન્દ્ર એફ પર આવું કહી શકીએ. કેવું પ્રતિબિંબ મળશે, એટલે પ્રતિબિંબનો પ્રકાર આપણે એવું ભણી ગયા કે પરાવર્તિત કિરણો ખરેખર પરાવર્તન પામીને ભેગા થતા હોય તો વાસ્તવિક પ્રતિબિંબ મળે, અને આપણે લંબાવા પડતા હોય તો આભાસી પ્રતિબિંબ મળે એવું ભણે. તો અહીં આગળ તો ખરેખર કિરણો ભેગા થાય છે તો કેવું પ્રતિબિંબ હશે, વાસ્તવિક. હવે બીજું યાદ રાખીશું, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા આપણને ઉલટું મળે. એટલે પ્રતિબિંબનો પ્રકાર કહેવાય વાસ્તવિક અને ઉલટું. ત્રીજું આવે પ્રતિબિંબનું પરિમાણ.
પરિમાણ એટલે કદ કેવડું મળે અનંત અંતરની વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આપણને ટપકા જેવું મળે બિંદુવત મળે અત્યંત નાનું મળે બિંદુવત લખો અત્યંત નાનું લખો એ લખો એ લખી શકો હવે મિત્રો આપણે અહીં આગળ વસ્તુને અનંત અંતરે મૂકેલી છે હવે વસ્તુ આપણે ધીમે ધીમે નજીક લઈ જવાની છે હવે માનો કે નજીક લઈ ગયા એટલે સીથી દૂર મૂકીશું ચલો હવે વસ્તુનું સ્થાન આપણે સીથી દૂર રાખીએ હવે આપણે શું કરીશું બિંદુ એ માંથી કિરણો આપાત કરીશું ત્રણ પ્રકારના કિરણો આપણે ભણી ગયા એમાંથી તમે જે સેટ થતી હોય ત્રણે ત્રણ કિરણો વાપરો તો પણ વાંધો નથી અને કોઈ પણ બેનો ઉપયોગ કરો તો પણ વાંધો નથી આપણે તો ફક્ત પરાવર્તિત કિરણો જે જગ્યાએ ભેગા થાય તો પ્રતિબિંબ મળે એવું આપણે જાણીએ છીએ એટલે બે કિરણો ભેગા થઈ જાય એટલે તરત જ એમાંથી કિરણો આપાત કરેલા હોય તો એનું પ્રતિબિંબ કેવું મળ્યું કહેવાય બીમોથી આપાત કર્યા હોય તો બીનું પ્રતિબિંબ મળ્યું એમ કહેવાય પણ આપણે શું કરીશું એમાંથી જ આપાત કરીશું પછી જે જગ્યાએ ભેગા થતા હોય એને મુખ્ય અક્ષ સાથે લંબરૂપે આપાત કરી દઈશું એટલે આપણને એનું પ્રતિબિંબ મળી જશે માનો કે એની અંદરથી હું ત્રણ કિરણો આપાત કરીશું મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીએ તો પરાવર્તન પામીને ક્યાંથી પસાર થાય બોલો જો ખૂબ સરસ મુખ્ય કેન્દ્ર F માં અવગણી ગયું ચલો બીજું ભણી ગયા કે F માંથી જો તમે આપાત કરો મુખ્ય કેન્દ્ર F માં તો પરાવર્તન પામીને શું થાય ખૂબ સરસ મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય હજુ ત્રીજું તમે ભણેલા છો તો ભાઈ વક્રતા કેન્દ્રમાંથી આપાત કરીશું તો એ જ માર્ગે એનું પરાવર્તન થાય એનો ઉપયોગ કરવો હોય તો પણ થઈ શકે હજુ ચોથું કરવું હોય તો થાય પરાવર્તનના નિયમોમાં તમે ભણી ગયા આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો હંમેશા સમાન મળે છે તો અહીંથી તમે કિરણ આપાત કરશો તો આ જે ખૂણો મળ્યો આપાત કોણ થઈ ગયો એટલા જ ખૂણે અહીંથી એનું પરાવર્તન થાય તો આ ખૂણો આપણો પરાવર્તન કોણ થઈ ગયો આ કિરણનો પણ ઉપયોગ કરી શકીએ પણ આપણે તો ફક્ત પરાવર્તિત કિરણોનું છેદબિંદુ જ મેળવવાની જરૂર છે એટલે આપણે કોઈ પણ બે કિરણોનો ઉપયોગ કરીએ તો કોઈ ખોટું નથી હવે જોઈએ તો પરાવર્તિત કિરણો ક્યાં ભેગા થયા તો અહીંયા કિરણો ક્યાંથી આપાત કર્યા એમાંથી એનો મતલબ અહીં આગળ જો કિરણો ભેગા થયા તો તમને કોનું પ્રતિબિંબ મળ્યું એનું જેને આપણે ઇરેઝ કરીશું વસ્તુ આપણી મુખ્ય અક્ષને લંબ છે પ્રતિબિંબ પણ મુખ્ય અક્ષને લંબ જ મળે એટલે આપણે શું કરીશું આ જે ઇરેઝ પ્રતિબિંબ મળ્યું અહીંથી આપણે મુખ્ય અક્ષ ઉપર લંબ દોરી દઈએ એટલે આપણને એબીનું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ મળી જાય આ એનું પ્રતિબિંબ છે અહીં આગળ આપણે તીર કરી દઈશું બરાબર છે તો આ રીતે આપણને પ્રતિબિંબ મળે કેવું મળ્યું સી અને એફ ની વચ્ચે પેલા અનંત અંતરમાં ક્યાં મળેલું એફ ઉપર તો આનો મતલબ એ થયો કે વસ્તુને જેમ નજીક લઈ જઈએ એમ પ્રતિબિંબ આપણું ડાબી તરફ ખસે છે બીજી વસ્તુ હવે આપણે આની અંદર ત્રણ વસ્તુ લખી શકીએ પેલામ લખી હતી એમ હવે પ્રતિબિંબનું સ્થાન તો વસ્તુ તરફ સી અને એફ ની વચ્ચે
प्रकार तो वास्तविक अने उल्टू परिमाण कद आपणी जे वस्तु छे ए वस्तु करता थोड़ुक नानू मळे आगळ एफ पर मळे बिंदु तो मळेलू एना करतो मोटू अने वस्तु करतो नानू એટલે હવે બે વસ્તુ નથી કે વસ્તુ જેમ નજીક લઈ જઈશું એમ પ્રતિબિંબ વસ્તુ તરફ ખસશે જેમ જેમ વસ્તુ તરફ જતું જશે એમ ધીમે ધીમે મોટું થતું જશે ધીમે ધીમે મોટું થશે તો હવે આપણે વસ્તુનો ક્રમ જોઈએ પહેલા અનંત અંતર પછી સી થી દૂર પછી નજીક લઈ જઈએ એટલે સી ઉપર પછી સી અને એફની વચ્ચે પછી એફ ઉપર પછી પી અને એમની વચ્ચે આપણો ક્રમ વસ્તુ મૂકવાનો તો હવે પ્રતિબિંબ કેવી રીતે મળે એનો ક્રમ જોઈએ અનંત અંતરે મૂકીએ એટલે એફ ઉપર મળી નજીક લાયા સી થી દૂર મૂકીએ એટલે સી અને એફની વચ્ચે મળી તો હવે સી ઉપર મૂકીશું તો હજુ ડાબી બાજુ ખસે કયો મળશે સી ની ઉપર જ મળશે જેમ જેમ ડાબી તરફ જતું જાય એમ એમ ધીમે ધીમે કદ વધે તો અહીં તમને વસ્તુ કરતો નાનું મળ્યું તો સી ઉપર આવશે એટલે તમને વસ્તુ જેવડું મળશે હજુ હવે નજીક લઈ જઈએ એટલે સી અને એફ ની વચ્ચે લઈ જઈએ એટલે સી થી દૂર પ્રતિબિંબ મળશે એ કેવું મળશે વસ્તુ કરતા મોટું એફ ઉપર લઈ જઈએ એટલે અનંત અંતર પછી પી અને એફ ની વચ્ચે વસ્તુને મૂકીએ એ આપણો અપવાદ છે એ છેલ્લે જોઈશું એટલે વસ્તુનો ક્રમ આપણો આવો થયો અનંત અંતર સી થી દૂર સી પર સી અને એફ ની વચ્ચે એફ પર પી અને એફ ની વચ્ચે પ્રતિબિંબનો ક્રમ શું થયો એફ પર સી અને એફ ની વચ્ચે સી પર સી થી દૂર અનંત અંતર પરિમાણ શું થવાનું એફ ઉપર મળે તો બિંદુવત સી અને એફ ની વચ્ચે તો વસ્તુ કરતો નાનું સી પર મળે તો વસ્તુ જેવડું સી થી દૂર મળે તો વસ્તુ કરતા મોટું અને અનંત અંતરે મળે તો વસ્તુ કરતા ઘણું મોટું મળે આ રીતનો એનો ક્રમ છે એ ક્રમ થોડોક સમજવાનો પ્રયત્ન કરશો તો તમને આની અંદર જલ્દી ખબર પડી જાય ચલો હવે વસ્તુ નજીક લઈ લઈએ સી થી દૂર મૂક્યા પછી હવે સી ઉપર મૂકીશું તો પ્રતિબિંબ કયો મળવાનું છે સી ઉપર જ મળવાનું છે કેવડું મળવાનું છે તો વસ્તુ જેવડું જ મળવાનું છે એટલે આપણે આની આકૃતિ દોરવા માટે થોડુંક કામ આપણે એવું કરીશું ચલો માની લો કે આપણે આ અંતર્ગોળ અરીસો અહીં આગળ આપણે વસ્તુને મૂકી દીધી આપણી આકૃતિ દોરવાની સરળતા ખાતર આપણને ખબર છે કે પ્રતિબિંબ સી ઉપર જ મળવાનું છે એટલે આની વસ્તુની નીચે જ મળશે વસ્તુ જેવડું જ મળશે એટલે આપણે પ્રતિબિંબની હાઈટ માપીએ 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર જે હોય અને એટલું જ નીચે પ્રતિબિંબ દોરીશું હવે આપણે જે કિરણો ભણે એમાંથી કોઈ પણ બેનો ઉપયોગ કરવાનો અમે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીશું તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય પણ આપણે પ્રતિબિંબ અહીં આગળ મેળવેલું છે એટલે આપણે શું કરીશું અહીંથી કિરણ એડેશમાં લાવીશું ત્યાંથી પસાર થવું જોઈએ એફમાં એટલે આપણું પરાવર્તિત કિરણ આ રીતે આવી જશે ચલો બીજું કિરણ ભણે એફમાંથી આપાત કરો તો શું થાય તો સમાંતર થઈ જાય તો એફની અંદરથી તમે આપાત કરશો તો આ રીતે મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય હવે એમાંથી કિરણ આપાત કરવાનું છે અને સીમાંથી પસાર થાય એવું આની અંદર શક્ય ના બને એમ સીની ઉપર તો વસ્તુ છે એટલે સીની સીમાથી પસાર થતું કિરણ તો દોરી ના શકાય હા પેલું થાય આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે એનો ઉપયોગ કરી શકીએ બે કિરણ તો બહુ થઈ ગયા આપણે છેદબિંદુ જ મેળવવું છે
तो અહીં આગળ આપણે પરાવર્તિત કિરણો કેન્દ્રિત થયા એવું દેખાય છે તો એનો મતલબ એનું પ્રતિબિંબ તમને અહીં આગળ મળશે અને એને તમે લંબ રૂપે મુખ્ય અક્ષ ઉપર દોરી દો એટલે તમને પ્રતિબિંબ એદેશ વિદેશ મળી જાય તો પ્રતિબિંબ ક્યાં મળ્યું વસ્તુ તરફ કેવું મળ્યું વાસ્તવિક અને ઉલટું કેવડું મળ્યું વસ્તુ જેવું બરાબર છે તો આ રીતે આપણે આની આકૃતિઓને દોરી શકીએ બરાબર છે ચલો હવે વસ્તુ હજુ નજીક લઈ જઈએ તો સી ઉપર મૂકેલી હવે ક્યાં મૂકવાની સી અને એફ ની વચ્ચે મુખ્ય અક્ષ ની સમાંતર કિરણ આપાત કરો તો મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય બીજું ભણે મુખ્ય કેન્દ્ર માંથી આપાત કરો તો મુખ્ય અક્ષ ની સમાંતર થઈ જાય ત્રીજું ભણે સીમાથી આપાત કરો તો એ જ માર્ગે એનું પરાવર્તન થાય અને પેલું પણ ઉપયોગ કરી શકીએ આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન મળે છે દાખલા તરીકે આપણે મુખ્ય અક્ષ ની સમાંતર કિરણ આપાત કરી તો ક્યાંથી પસાર થાય તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર બીજું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી આપાત કરીશું તો સમાંતર થઈ જાય એનો ઉપયોગ ના કરવો હોય તો C માંથી તમે આપાત કરો તો એ જ માર્ગે એનું પરાવર્તન થાય એ પણ બતાવી શકો આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય એ પણ ઉપયોગ કરી શકો બરાબર છે ચલો આપણે મુખ્ય કેન્દ્ર F માંથી આપાત કરીએ મુખ્ય કેન્દ્ર F માંથી આપાત કરીએ તો પરાવર્તન પામી અને મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય આવું આપણે ભણી ગયા પ્રતિબિંબ ક્યાં મળે તો પરાવર્તિત કિરણો જ્યાં ભેગા થતા હોય ત્યાં અહીં આગળ મળે કોનું એનું તો તમને અહીં આગળ એડેશ મળી ગયો એડેશ માંથી મુખ્ય અક્ષ ઉપર તમે લંબ દોરી દો એટલે તમને પ્રતિબિંબ મળી ગયું એડેશ બીડેશ તો ક્યાં મળ્યું તો સીધી દૂર કેવડું મળ્યું તો વસ્તુ કરતા મોટું તો આપણે લખી શકીએ હવે પ્રતિબિંબનું સ્થાન વસ્તુ તરફ સીધી દૂર પ્રકાર વાસ્તવિક અને ઉલટું પરિમાણ વસ્તુ કરતા મોટું એટલે મિત્રો જુઓ એફ ઉપર બિંદુ એક મળેલું સી અને એફ ની વચ્ચે મળ્યું એ વસ્તુ કરતા નાનું મળ્યું સી પર મળ્યું એ વસ્તુ જેવડું મળ્યું સી થી દૂર મળ્યું એ વસ્તુ કરતા મોટું મળ્યું હવે અનંત અંતરે જઈશું એટલે આના કરતા પણ મોટું મળશે એટલે ઘણું મોટું મળે બરાબર છે તો હવે આપણે વસ્તુ ક્યાં મૂકવાના તો હવે સી અને એફ ની વચ્ચે મૂકી હવે નજીક લઈ જઈએ એફ પર મૂકવાના પ્રતિબિંબ ક્યાં મળવાનું તો આની અંદર સી થી દૂર મળ્યું તો હવે મળશે અનંત અંતરે તો ચલો એની એક આકૃતિ જોઈ લઈએ એફ પર ચલો આપણું પહેલું કિરણ પૈકી મુખ્ય કેન્દ્ર એફ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરો તો શું થાય તો મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર
મુખ્ય કેન્દ્રે એપમાંથી પસાર કરી ના શકાય કેમ કે એપ ઉપર તો વસ્તુ છે. તો બીજું કિરણ પે સીમાથી આપાત કરો તો એ જ માર્ગે એનું પરાવર્તન થઈ જાય. એટલે માનો કે આપણે આ સીમાથી આપાત કરીએ, આ રીતે માનો કે એનું પરાવર્તન થયું, એનું એ જ માર્ગે પાછું ફરે. આ કિરણો જેમ જેમ નજીક આમ જતા જઈએ એમ એકબીજાની નજીક જાય છે. એનો મતલબ એ થયો કે આગળ લઈ જઈએ એટલે કોઈ એક જગ્યાએ ભેગા થશે. જો ભેગા થાય એવડું પ્રતિબિંબ મળે તો આપણે આવડું પ્રતિબિંબ મળે, એટલે વસ્તુ કરતા ઘણું મોટું પ્રતિબિંબ મળે. કઈ મળે એના કરતો દૂર મળે અનંત અંતર જ કહેવાય. એટલે પ્રતિબિંબનું સ્થાન શું કહેવાય? વસ્તુ તરફ અનંત અંતર. પ્રકાર વાસ્તવિક અને ઉલટું, અને પરિમાણ કહેવાય વસ્તુ કરતા ઘણું મોટું. બરાબર, તો આ રીતે આપણને આનું પ્રતિબિંબ મળે. બરાબર છે. ચલો છેલ્લું સ્થાન જે કહેલું કે ભાઈ એ અપવાદ છે. કેમ અપવાદ છે? એની વાત કરું. વસ્તુને આપણે પી અને એમની વચ્ચે મૂકવાની છે. અહીંયા આગળ તમે વસ્તુને મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરો તો પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. વક્રતા કેન્દ્ર અહીંયા આગળ છે. વક્રતા કેન્દ્રમાંથી આપાત કરો તો એ જ માર્ગે એનું પરાવર્તન થઈ જાય. એ પણ તમે બતાવી શકો. એફ વસ્તુથી ડાબી તરફ છે એટલે એફ વાળું કિરણ તો આપણે દોરી શકીશું નહીં. હા, પેલું તો ને આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન મળે છે એનો ઉપયોગ કરી શકીએ. ચલો માનો કે આપણે સી વાળું ઉપયોગ કરીશું. તો સી વાળું કિરણ માનો કે તમે આ રીતે આપાત કર્યું તો એ જ માર્ગે એનું પરાવર્તન થાય. અહીંયા આગળ તો આ કિરણો એકબીજાથી આમ દૂર જતા હોય એવું જણાય છે, એનો મતલબ ડાબી તરફ તો કોઈ જગ્યાએ ભેગા થવાના નથી. પણ આપણે પ્રતિબિંબ તો મેળવવું જ છે, તો એનો મતલબ તમે અરીસાની પાછળ આને જો લંબાઈશું તો આપણને અરીસાની પાછળ તમને પ્રતિબિંબ મળે. તો ચલો આને લંબાઈએ. આ કિરણો કોઈ એક જગ્યાએ ભેગા થશે એવો ભાસ થાય. ખરેખર ભેગા થતા નથી પણ આપણે લંબાઈ એટલે ભેગા થયા તો કયું પ્રતિબિંબ મળે બોલો? જો ખૂબ સરસ, આભાસી પ્રતિબિંબ મળે. અહીં આગળ કેન્દ્રિત થયા તો એનો મતલબ એ થયો કે આભાસી પ્રતિબિંબ અહીં આગળ તમને મળશે. પેલા બધા જ પ્રતિબિંબો આપણે સળગ દોરીને બતાવેલા, અહીં આગળ મેં તૂટક બતાવી. કેમ કે આભાસી પ્રતિબિંબ બતાવવા માટે આપણે તૂટક રેખાનો ઉપયોગ કરીશું. એમાંથી કિરણો આપાત કરે એટલે અહીં આગળ ભેગા થયા તો એનું પ્રતિબિંબ આપણને ત્યાં મળ્યું. એટલે ત્યાંથી આપણે મુખ્ય અક્ષ ઉપર લંબ દોરી દઈએ તો આપણને એ દેશ વિદેશ પ્રતિબિંબ મળી જાય. બરાબર, અપવાદ એટલા માટે કહ્યો કે આગળની બધી જ આકૃતિની અંદર આપણને વાસ્તવિક પ્રતિબિંબ મળતા હતા, આ એક જ એવું છે જેની અંદર તમને આભાસી પ્રતિબિંબ મળે છે. તો આની અંદર આપણે પ્રતિબિંબનું સ્થાન કેવું હોય તો શું કહેવાય? વસ્તુ ડાબી બાજુએ છે, પ્રતિબિંબ જમણી બાજુએ છે, એટલે વસ્તુની વિરુદ્ધ બાજુએ, અરીસાની પાછળ. પ્રકાર આભાસી અને ચતુ. આગળ મેં કહી દીધું આભાસી પ્રતિબિંબ હંમેશા ચતુ મળે, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું મળે. ચલો વસ્તુ કરતા કેવડું મળ્યું? તો વસ્તુ કરતા મોટું. એટલે વસ્તુની વિરુદ્ધ બાજુએ અરીસાની પાછળ આભાસી અને ચતુ, અને વસ્તુ કરતા ઘણું મોટું પ્રતિબિંબ આપણને મળે. બરાબર છે.